એ ભૂખ લાગી છે, પણ આ બધી ભૂખ કેમ નથી લાગતી? આમાં તૃપ્ત થઈ જઈએ છે, તરત સંતોષ થઈ જાય છે. ને ઓલામાં ક્યારે લૌકિક કાર્યમાં સંતોષ થાય જ નહીં, ને આમાં સંતોષ. હાલા એક વાર તો જઈ આવ્યા, અરે એક વાર જઈ આવ્યા તો પાછો ચાલો. ને અમારી સાથે ક્યાં આવ્યા? એક વાર અમારી સાથે આવો, જુઓ તો ખરા. ગયા વર્ષે અધિક માસમાં અહીંથી વૈષ્ણવ હતા, ઘણા વૈષ્ણવ યાત્રામાં અધિક માસમાં આવ્યા હતા. એની પહેલા પણ બ્રજયાત્રા હતી, ત્યારે પણ વૈષ્ણવ આવ્યા હતા. એ જે સાથે વૈષ્ણવ આવે તો એને પૂછો કેવો આનંદ આવ્યો, કેવો સુંદર એ બ્રજનો આનંદ લીધો. એ સમયમાં કથાનો આનંદ લીધો, દર્શનનો સાનિધ્યનો આનંદ લીધો. તો આ એક અલગ દક્ષિણ ભારતની યાત્રા એક સારો સુઅવસર છે કે આચાર્ય પરિવારના સાનિધ્યમાં રહીએ, 10 દિવસ બધું ફરીને આવીએ. એક સારો અવસર છે વૈષ્ણવ. તો અધિકથી અધિક આપ આ યાત્રામાં જોડાઓ, અને આ 5-6 દિવસનો જે સમય આપણી પાસે છે એમાં આપણું તમારું નામાંકન રજિસ્ટ્રેશન આપ કરાવી જ લેજો. વિચારવામાં નહીં રહી જતા, અને એમ પણ સારા કાર્યમાં વિચારવાનું ન હોય. પાછા ઘણા એવું બધું બહુ વિચારે કે હવે આગળનું શું થશે, આમ થશે. તું નેગેટિવ કેમ સોચે છે? સારું વિચાર ને. મતિ સાગતિ, ઘણા એવા નકારાત્મક વિચારો બહુ લાવે કે એ સમયમાં કેવી સિચ્યુએશન હશે, નીકળાશે નહીં, નીકળાય નહીં. તમે નેગેટિવ સોચશો તો પછી નીકળી જ નહીં શકો. સારું વિચારો. ને યાત્રાનો મનોરથ છે, ઠાકોરજી મનોરથ અવશ્ય પૂરો કરશે. અરે પૂતનાનો મનોરથ પૂરો કર્યો તો આપણો કેમ ન કરે? એ પૂતનાનો મનોરથ પૂરો કર્યો ઠાકોરજીએ, તો પછી આપણે તો આમ એના કરતાં તો સારા જ ને. આપણો અવશ્ય પૂરો કરશે, બસ સંકલ્પ લેવો પડશે, આગળ આવવું પડશે. અવશ્ય આગળ આવીને આ યાત્રામાં દક્ષિણ ભારત, જે ભક્તિની વિદ્વાનોની ભૂમિ, અને ત્યાં સુંદર મનોરથોના દર્શન, યજ્ઞનો આનંદ, એનો લાભ અવશ્ય આપ લેજો. એ યાત્રા દ્વારા આપણી ભક્તિ પણ એ જાગૃત થાય, તરુણ બને. યાત્રાઓના માધ્યમથી આ ભક્તિ, જે આપણા ઘરમાં આપણી ભક્તિ વૃદ્ધ હોય છે, આપણું જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ હોય છે, એ યાત્રાના માધ્યમથી ગુરુજનોના આશ્રયથી એ ભક્તિ, એ જ્ઞાન વૈરાગ્ય પુનઃ તરુણ બને છે. એટલે જેટલી બની શકે એટલી યાત્રાઓ આપણે કરવી જ જોઈએ. ભક્તિ કહ્યું કે વૃંદાવનમ પુનઃ પ્રાપ્યમ નવીનૈવ સ્વરૂપિણી, કે વૃંદાવનમાં આવીને હું તો તરુણ થઈ, પણ આ મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ વયોવૃદ્ધ છે. હવે આપ આ પુત્રોને જાગૃત કરો, મારા દુઃખને દૂર કરો. જ્યાં ભક્તિની વાત સાંભળી નારદજીએ ભક્તિને શિખામણ આપી કે હે ભક્તિ મહારાજની, આપ વૃથા દુઃખ કરી રહ્યા છો. શ્રી કૃષ્ણ ચરણામ્ભોજમ સ્મરમ દુઃખમ ગમિષ્યતિ, ઠાકોરજીના ચરણારવિંદનું સ્મરણ કરો, ચિંતન કરો, આ દુઃખની નિવૃત્તિ થઈ જશે. નારદજીએ કહ્યું કે આ કલયુગમાં લોકોએ જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરી છે, તેથી આ જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થયા છે. આજે આપણું અંદર પણ રહેલું જ્ઞાન અને વૈરાગ્ય વયોવૃદ્ધ થઈ ગયું, કારણ કે સત્સંગ કરવામાં પ્રમાદ આવી ગયો. સત્સંગ થતો નથી એટલે આપણી અંદર રહેલું જ્ઞાન એ પણ ઘરડું, એ વૃદ્ધ થઈ ગયું, વૈરાગ્ય પણ વૃદ્ધ થઈ ગયું છે. નારદજી કહે છે, પણ માતા આ કલયુગ જેવો બીજો કોઈ શ્રેષ્ઠ યુગ નથી. જુઓ, દુર્ગુણના દરિયામાંથી પણ એક ગુણરૂપી મોતી શોધી કાઢે, એનું નામ છે સાધુતા. કેટલા પણ દોષ આ કલયુગમાં કેમ નથી, પણ એ દોષના દરિયામાંથી એક ગુણરૂપ મોતી આ નારદજીએ શોધી કાઢ્યું, અને કહેવા લાગ્યા નારદજી કે આ કલયુગમાં ભક્તિનો પ્રચાર સરળતાથી થાય છે, અને જે ફળ સત્ય ત્રેતા દ્વાપર યુગમાં ધ્યાન તપ યજ્ઞ આદિથી નથી મળતા, એ ફળ કલૌ કેશવ કીર્તનાથ, ઠાકોરજીનું નામ સ્મરણ ઉચ્ચારણ કરવાથી એ ફળ એ જીવને આ કલયુગમાં મળી જાય છે.